ટેકનોલોજીના માધ્યમ દ્વારા ડિજિટલ વિડીયો સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે બે જેને બહુપદીઓ અંગ્રેજીમાં જેને પોલિનોમિયલ્સ કહેવામાં આવે છે તે જોઈશું બરાબર તો હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે હવે ડિજિટલ વિડિયો સિરીઝ દ્વારા આપણે ગણિતના કોઈ પણ પ્રશ્નને એનિમેશન દ્વારા અને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને ગણિત વિષય આપણે રમતા રમતા શીખી શકીએ તો ચાલુ શરૂ કરીએ આ તો બહુપદીઓ સમજીએ તે પહેલા આપણે એક સમીકરણને સમજવું પડે સમીકરણને બરાબર સમીકરણ તો આપણે સમજેલા જ છીએ સમીકરણ એટલે શું તો કે આવી રીતે લખેલું હોય ટુ એક્સ પ્લસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ફોર વાય પ્લસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ટુ તો આ બધા શું કહેવાય સમીકરણ બરાબર છે પરંતુ સમીકરણમાં આપણને બરાબર સંખ્યા પરંતુ અહીંયા એક્સ વાય તેને શું કહેવાય તો અને શું કહેવાય ચલ કહેવાય ચલ બરાબર ચલ ને અંગ્રેજીમાં વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે શું કહેવાય વેરિયેબલ બરાબર તો સમીકરણમાં છે ચોરસ રૂમ આ રૂમ છે ચોરસ તો ચોરસની ચારે બાજુ કેવી હોય સરખી હવે તમને એમ કીધું છે કે આ રૂમ છે તેની એક બાજુની લંબાઈ છે દસ મીટર તો આ પણ દસ મીટર આ પણ દસ મીટર ચારે બાજુ કેટલી થશે દસ મીટર હવે જો તમને એવું કીધું હોય કે આ ચોરસ રૂમની પરિમિતિ શોધો તો પરિમિતિ એટલે બીજું કાંઈ નહીં આ જે રૂમ આપેલો છે તેની ચારેય દિવાલ છે તેની લંબાઈનો સરવાળો બરાબર તો આની પરિમિતિ કેટલી થઈ દસ પ્લસ દસ પ્લસ દસ પ્લસ દસ એટલે કેટલી થઈ ચાલીસ મીટર બરાબર પણ તેની બદલે હું આને આમ પણ લખી શકું કે ચાર બાજુ છે અને એક બાજુની લંબાઈ કેટલી છે દસ મીટર તો ચાર ગુણ્યા દસ કરી નાખું તો કેટલા આવે ચાલીસ મીટર ડાયરેક્ટ આવી જાય તો મારે આટલી મોટી કેલ્ક્યુલેશન કરવી ના પડે હવે માનો કે મને એવું કીધું હોય કે દરેક બાજુની લંબાઈ છ મીટર છે તો હું ડાયરેક્ટ આમ કરી શકું ચાર ગુણ્યા છ તો કેટલા મળે ચોવીસ મીટર તો આવી રીતે હું ડાયરેક્ટલી કરી શકું બરાબર તો મારે છ પ્લસ છ પ્લસ છ પ્લસ છ એવું કરવાની જરૂર રહેતી નથી બરાબર તો અહીંયા ચાહે દસ હોય છ હોય પાંચ હોય નવ હોય ગમે તેટલા નંબર આપેલા હોય તેનો ચાર સાથેનો ગુણાકાર કરું એટલે મને ડાયરેક્ટલી શું મળે આન્સર તો અહીંયા જુઓ દસ છ પાંચ નવ આ બધી વિવિધ ભિન્ન ભિન્ન સંખ્યાઓ છે અલગ અલગ સંખ્યાઓ છે બરાબર તો આપણે પરિમિતિના સૂત્રમાં અલગ અલગ સંખ્યાઓ દર્શાવવાને બદલે આપણે શું કર્યું છે એક ચલ લખ્યો ત્યાં ચાર અને એની સાથે લખ્યું એક્સ બરાબર ચાર એક્સ તો ચાર એક્સ એટલે શું તો કે ચાર ગુણ્યા ચલ બરાબર તો ચલ એટલે શું તો કે અહીંયા હવે હું કોઈ પણ વેલ્યુ રાખું કોઈ પણ કિંમત મૂકું તો તેને અકોર્ડિંગ મને પરિમિતિનું માપન મળશે કે આટલા મીટર થશે તો આવી રીતે આપણે ચલનો ઉપયોગ કરીએ છીએ બરાબર હવે જુઓ અહીંયા શું કહ્યું છે એક સમીકરણ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ સેવન એક્સ ચલ વાળી બહુપદી છે બહુપદી એટલે શું એ પછી સમજીએ એની પહેલા ચલ શું છે એ આપણે સમજી લીધું બરાબર તો અહીંયા એક્સ ચલ વાળી બહુપદી એટલે તો કે અહીંયા બદલી શકે તેવી સંખ્યા હોય તે x ના સ્વરૂપમાં લખવામાં આવી છે બરાબર એક્સ દ્વારા બતાવવામાં આવી છે તો આને કઈ બહુપદી કહેવાય એક્સ ચલવાળી બરાબર ધારો કે અહીંયા નથી લખેલું ટી લખેલું હોય તો તેને શું કહેવાય ટી ચલવાળી બહુપદી બરાબર હવે આગળ બહુપદીના દરેક પદને સહગુણક હોય છે તો આપણે આગળના ધોરણમાં આ વસ્તુ ભણી ચૂક્યા છીએ બરાબર માનો કે સમીકરણ તમને આમ આપેલું હોય કે ત્રણ એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ પ્લસ બે ઇઝ ઇક્વલ ટુ જીરો બરાબર તો આમાં સહગુણકવેર નો સહગુણક તો એક્સવેર નો સહગુણક શું થાય ત્રણ અને શું કહેવાય સહ એટલે સાથે નું ગુણક એટલે ગુણાકાર માં હોય તે બરાબર તો એક્સ સ્ક્વેર માં સાથે ના હોય તેવો પદ ક્યુ છે ત્રણ તો એક્સ સ્ક્વેર નો સહગુણક શું થાય ત્રણ બરાબર એક્સ નો સહગુણક કીધું હોય તો શું થાય પાંચ થશે બરાબર હવે અહીંયા આ તો અચળપદ છે બરાબર તો અચળપદ છે તેનો સહગુણો ક્યારેય હોય નહીં બરાબર પરંતુ એક વસ્તુ આપણે સમજવાની અહીંયા એ રહે કે ધારો કે અહીંયા એક્સ છે તો એક્સ હોય તેને એક્સ ની માથે એક ઘાતના સ્વરૂપમાં પણ લખી શકાય બરાબર એક કીધું હોય તો આપણે આને આવી રીતે પણ આ ધારો કે અચળપદ છે બે તો આને આવી રીતે પણ લખી શકાય બે ને કે બે ગુણ્યા એક્સની માથે ઝીરો ઘાત કારણ કે એક્સની માથે ઝીરો ઘાત એટલે કેટલા થાય એક બરાબર તો હવે હું બે ગુણ્યા એક લખું બે ગુણ્યા એક તો પણ આન્સર તો શું મળે મને બે જ મળે આવી ગયો આન્સર તો અહીંયા શું હોય એક્સ રેસ ટુ ઝીરો બરાબર એક્સની માથે ઝીરો ઘાત અહીંયા કાંઈ ના હોય તો એક્સની માથે કેટલી ઘાત છે એક ઘાત બરાબર તો તમને એવું કીધું હોય કે એક્સની માથે બે ઘાતનો સહગુણ કેટલો તો ત્રણ એક્સની માથે એક ઘાત અથવા એક્સ નો સહગુણ કેટલો તો પાંચ એક શ્રેષ્ઠ ટુ જીરો આવી જો અહીંયા નિશાની આપેલી હોય માઇનસ તો માઇનસ ને સાથે કન્સિડર કરવાની રીએ બરાબર માઇનસ ને સાથે ધ્યાનમાં લેવી પડે તો જુઓ એક આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે આ સમીકરણ તમને આપેલું છે તેમાં તમને કીધું કે એક્સ ની માથે ઘન છે એક્સ ઘન નો સહગુણક તો આનો સહગુણક શું થાય તો અહીંયા કાંઈ ન હોય તો સાથે ગુણાકારમાં એક તો હોય ને બરાબર આવી રીતે આમ લખી શકાય આને બરાબર આવી રીતે તો માઇનસ એક ઇન્ટુ એક્સ રેસ ટુ થ્રી તો આનો સહગુણક શું થયો માઇનસ એક હવે એક્સ સ્ક્વેર નો સહગુણક કીધો હોય તો શું થાય એક્સ સ્ક્વેર નો સહગુણક શું થયો ચાર અહીંયા આગળ પ્લસ નિશાની છે પોઝિટિવ છે અહીંયા બરાબર ધન તો અહીંયા ધન નિશાની લખવાની જરૂર નથી લખો તો ખોટું ના પડે પણ ન હોય તોય ચાલે પરંતુ જો આવી રીતે નેગેટિવ આપેલું હોય તો તે તમારે ફરજિયાત લખવું પડે બરાબર આગળ જુઓ કે એક્સ નો સહગુણક તો અહીંયા એક્સનો સહગુણક કેટલો છે સાત બરાબર હવે તમને પૂછ્યું છે જે અહીંયા એક શ્રેષ્ઠુ જીરો નો સહગુણક કેટલો થશે તો એક્સ શ્રેષ્ઠ ટુ નો સહગુણક કેટલો થાય તો અહીંયા તો આપણને પેલા પેલી નજરે એવું જ લાગે કે આમાં એક્સ શ્રેષ્ઠ ટુ તો ક્યાંય છે જ નહીં તો એનો સહગુણક આપણે જીરો લખી નાખીએ પણ ના અહીંયા કંઈ ન હોય તો અહીંયા શું હોય અહીંયા લખેલું હોય બરાબર બરાબર કારણ કે એટલે તો બે લખી શકાય તો એટલે અહીંયા કઈ ન હોય તો એક્સ રેસ ટુ ઝીરો લખેલું જ હોય છે બરાબર તો એક્સ રેસ ટુ ઝીરો નો સહગુણક શું થાય માઇનસ બે બરાબર તો એક્સ રેસ ટુ ઝીરોનો સહગુણક થશે માઇનસ બે જુઓ હવે અહીંયા શું કીધું છે કે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેવી પદાવલીને શું કહેવાય એક પદી બરાબર છે તો હવે અહીંયા આપણે જોયું તો હમણાં સમીકરણ જોયું કોઈ પણ સમીકરણ છે તેને બે ભાગમાં વહેંચી શકાય છે પેલું છે તે પદની સંખ્યાના આધારે પદની સંખ્યાના આધારે અને બીજું ઘાતની સંખ્યાના આધારે તો પદની સંખ્યાના આધારે એટલે શું તો કે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય એક જ પદ હોય એને શું કહેવાય એક પદી બરાબર બે પદ હોય તો શું કહેવાય દ્વિપદી અને ત્રણ પદ હોય તો શું કહેવાય ત્રિપદી બરાબર તો જુઓ અહીંયા જે પદાવલીમાં એક પદ હોય તેને શું કહેવાય એક પદી તેના ઉદાહરણો આપણે જોવા હોય તો શું છે ટુ એક્સ છે ટુ છે ફાઈવ એક્સ ક્યુબ છે માઇનસ ફાઈવ એક્સ સ્ક્વેર છે વાય યુરેશ ટુ ફોર તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જે એક જ પદ આપેલું હોય તેને શું કહેવાય એક પદી બરાબર જે પદાવલીમાં બે પદ આપેલા હોય બે પદ તેવી પદાવલીને શું કહેવાય દ્વિપદી બરાબર તો જુઓ અહીંયા કેટલા પદ આપેલા છે એક પદ છે ને બીજું પદ બરાબર અહીંયા જુઓ એક પદ છે ને બીજું પદ અહીંયા એક પદ અને બીજું પદ એક અને બે આવી રીતે બે પદ આપેલા હોય અને એની વચ્ચે કંઈ પ્લસ કે માઇનસની નિશાની હોય એટલે કે પ્લસ માઇનસની નિશાની દ્વારા તેને અલગ અલગ દર્શાવવામાં આવેલા હોય તો તેને શું કહેવાય દ્વિપદી બરાબર અને તેવી જ રીતે જો પદાવલીમાં ત્રણ પદ આપેલા હોય તો શું કહેવાય ત્રિપદી બરાબર તો તેનું ઉદાહરણ જુઓ અહીંયા કેટલા પદ આપેલા છે એક બે અને ત્રણ અહીંયા કેટલા છે એક બે અને ત્રણ તો આને શું કહેવાય ત્રિપદી તો હવે બહુપદી એટલે શું તો જુઓ જે પદાવલીમાં એક કે એક કરતા વધારે પદ હોય બરાબર તો આ બધામાં જુઓ આમાં એક છે આમાં એક કરતા વધારે છે તો આની બહુપદી કહેવાય આની બહુપદી કહેવાય આની બહુપદી કહેવાય બરાબર તો જે પદાવલીમાં એક કે એક કરતા વધારે પદ હોય અને ચલનો ઘાતાં પૂર્ણ સંખ્યા હોય તો કે અહીંયા જે ઉપર કઈ નથી આ સંખ્યા કેવી હોવી જોઈએ પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા એટલે શું તો અહીંયા તમે ઝીરો એક બે ત્રણ તો આવી રીતે અનંત સુધી અનંત સુધી કોઈ પણ સંખ્યા તમારે હોય તો તેવી પદાવલીને શું કહેવાય બહુપદી બરાબર તો અહીંયા કેવી સંખ્યા હોવી જોઈએ પૂર્ણ એટલે કે ઝીરોથી લઈને અનંત સુધીની પણ કેવી પૂર્ણ સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ હવે અહીંયા હું એમ કહું છું કે આવી રીતે એક્સની માથે અડધો એટલે કે એક્સની માથે એક દુતીયાંશ હોય તો આ જે છે એ બહુપદી ન કહેવાય કારણ કે આ કેટલી છે એકના છેદમાં બે તો એકના છેદમાં બે ન ચાલે તમને એવું કીધું હોય કે વાય રેસ ટુ થ્રી બાય ટુ તમને આવું કીધેલું હોય તો વાયની માથે ત્રણના છેદમાં બે તો આ છે એ બહુપદી ન કહેવાય તમને એમ કીધું હોય કે અંડરરૂટ તો આ છે બહુપદી છે તો આ બહુપદી ના કહેવાય કારણ કે અંડર રૂટ એટલે બહુપદી ના કહેવાય તો બહુપદી હોય તેના માટે શું જરૂરી છે તો કે ઉપરની જે ઘાત આપેલી હોય તે પૂર્ણ સંખ્યા એટલે કે જીરો એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ અપૂર્ણાંક ન હોવી જોઈએ બરાબર તો તેને શું કહેવાય બહુપદી તો કે જે પદાવલીમાં એક કે એક કરતાં વધારે પદ હોય અને ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય તેને શું કહેવાય બહુપદી બરાબર હવે જુઓ આગળ જો બહુપદીમાં ચલ તરીકે એક્સ હોય તો આપણે તેને શું કહેવાય પી ઓફ એક્સ તરીકે દર્શાવાય કે પી ઓફ એક્સ એટલે શું તો કે એક્સ ચલવાળી બહુપદી અથવા ક્યુ ઓફ એક્સ એટલે એક્સ ચલવાળી બહુપદી જો ચલમાં વાય હોય તો આર ઓફ વાય અહીંયા તમે કોઈ પણ વસ્તુ લઈ શકો બરાબર છે અહીંયા કોઈ પણ ચાલે પણ અહીંયા શું હોય યુ કે કાઉસ અંદર જે લખેલું હોય તે શું દર્શાવે તો કે તેના સ્વરૂપમાં અહીંયા ચલ છે સમીકરણમાં બરાબર અહીંયા યુ છે તો અહીંયા યુ ને તેવી રીતે જ હોવું જોઈએ બરાબર તો જે બહુપદીમાં ચલ એક્સ તરીકે ઓળખાતો હોય તોને પી ઓફ એક્સ કહી શકાય આર ઓફ એક્સ કહી શકાય ટી ઓફ એક્સ કહી શકાય અહીંયા ટૂંકમાં કાઉસ અંદર એક્સ હોવો જોઈએ બરાબર હવે જુઓ બહુપદીનું પ્રમાણિત અથવા વ્યાપક સ્વરૂપ તો આને અંગ્રેજીમાં શું કહેવાય સ્ટાન્ડર્ડ ફોર્મેટ સ્ટાન્ડર્ડ ફોર્મેટ તો સ્ટાન્ડર્ડ એટલે શું કહેવાય તો કે જુઓ જ્યારે બહુપદીના પદો ચલના ઉતરતા ઘાતાંકના ક્રમમાં ગોઠવીએ ત્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલ છે તેમ કહેવાય તો ઉતરતા ઘાતાંકના ક્રમમાં એટલે શું તો જુઓ સપોઝ આપણે બહુપદી આવી રીતે આમ લખીએ છીએ કે એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ જીરો તો આને કયું સ્વરૂપ કહેવાય વ્યાપક સ્વરૂપ અહીંયા કોઈ પણ હોય સ્ક્ર પ્લસ વન પ્લસ એક્સ પ્લસ ત્રણ એક્સ નો ક્યુબ બરાબર જીરો તો ક્રમના નિયમ મુજબ આ સમીકરણ સાચું થાય પરંતુ સમીકરણનું આ સ્વરૂપ છે તે સાચું નથી કારણ કે સમીકરણનું સાચું સ્વરૂપ ક્યારે કહેવાય તો જ્યારે અહીંયા જે ઉપરનો ઘાતાંક આપેલો છે તે ઉતરતા ક્રમમાં હોય અહીંયા કંઈ ન હોય તો એક હોય બરાબર ને અહીંયા કંઈ નથી તો એક્સ રેસ્ટુ ઝીરો હોય બરાબર તો અહીંયા જે છે ઘાતાંક આપેલો છે તે ઉતરતા ક્રમમાં હોવો જોઈએ બરાબર હવે ઘણી વખત એવું બને કે વચ્ચેના કોઈ ટર્મ છે આપેલા ન હોય તો માનો કે આમ હોય કે એક્સ રેસ ટુ ફાઈવ પ્લસ એક્સ રેસ ટુ થ્રી પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હા તો પણ આ સ્વરૂપ છે એ કેવું છે પ્રમાણિત સ્વરૂપ કારણ કે અહીંયા ઘાત છે એ ઉતરતા ક્રમમાં છે ભલે વચ્ચેનું કોઈ પદ નથી તો તેનો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ અહીંયા જે ઘાત છે તે ઉતરતા ક્રમમાં હોવી જોઈએ બરાબર હવે જુઓ આગળ છે બહુપદીની ઘાત તો બહુપદીની ઘાત એટલે શું તો અત્યાર સુધી આપણે ઉપર જોતા હતા તેને શું કહેવાય ઘાત જ કહેવાય બરાબર પણ બહુપદીની ઘાત એટલે શું તો અહીંયા જેટલી ઘાત આપેલી હોય તેમાંથી સૌથી મોટો નંબર હોય તેને શું કહેવાય બહુપદીની ઘાત ઇન શોર્ટ બરાબર તો જ્યારે બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય ત્યારે તેનું પ્રથમ અગ્રપદ અગ્રપદ એટલે કે આગળનું પદ હોય તે ચલનો ઘાતાંક એ બહુપદીની ઘાત કહેવાય તો અહીંયા શું કીધું એ કે આ બહુપદી છે નાના નાના સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં આપણે ગોઠવેલી છે પ્રમાણિત સ્વરૂપમાં બરાબર તો પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય ત્યારે પ્રથમ પદ એટલે કે આ કયું પદ થયું આ પ્રથમ પદ તે ચલનો ઘાતાંક એ શું થયું બહુપદીની ઘાત એવી જ રીતે અહીંયા જુઓ કે અહીંયા જે પ્રથમ પદ છે આ સ્ટાન્ડર્ડ ફોર્મેટ જ છે વ્યાપક સ્વરૂપ તો અહીંયા પ્રથમ પદ છે પ્રથમ પદ તેની ઘાતાંક કેટલી છે ત્રણ છે તો આને શું કહેવાય બહુપદીની ઘાત તો જે બહુપદીની ઘાત શૂન્ય હોય તેને અચળ બહુપદી કહેવાય બરાબર તો ધારો કે આપણે પાછળ જોયું કે સંખ્યા પાંચ લખેલી હોય તો પાંચ હોય તો એની આને આવી રીતે પણ આમ લખી શકાય પાંચ ગુણ્યા એક શ્રેષ્ઠ ટુ ઝીરો પાંચ બરાબર તો કઈ ન હોય તો એક શ્રેષ્ઠ ટુ ઝીરો તો હોય જ સાથે બરાબર તો એક શ્રેષ્ઠ ટુ એટલે શું થયું ઘાત કેટલી થયા બહુપદીની આ બહુપદી ઘાત ઝીરો તો આ બહુપદીને કેવી બહુપદી કહેવાય અચળ એટલે તો આપણે કહીએ છીએ કે આ નંબર છે તે અચળ સંખ્યા છે તો અચળ સંખ્યા એટલે શું તો કે બાજુમાં જે બહુપદી હોય તેનો ઘાત કેવો હોય શૂન્ય બરાબર બહુપદીને શું કહેવાય અચળ બહુપદી હવે એક ઘાત અથવા સુરેખ બહુપદી સુરેખ બહુપદી એટલે શું તો કે જે બહુપદીની ઘાત એક હોય ધારો કે આવી રીતે આમ લખીએ કે પાંચ એક્સ બરાબર પાંચ એક્સ તો અહીંયા એકની માથે કઈ ન હોય તો એક તો હશે જ બરાબર તો આ બહુપદીની ની ઘાત એક ઘાત કહેવાય અને આવી બહુપદીને કેવી કહેવાય સુરેખ બહુપદી અને સુરેખ બહુપદીને કેવી કહી શકાય એક ઘાત બહુપદી બરાબર એક ઘાત બહુપદી હવે છે દ્વિઘાત બહુપદી નામ જ અહીંયા સૂચવે છે કે દ્વિઘાત એટલે બે ઘાત તો માનો કે પાંચ એક્સ સ્ક્વેર હોય બરાબર તો આ જે બહુપદી છે તેને કેવી બહુપદી કહેવાય દ્વિઘાત બહુપદી તેના પછી છે ત્રિઘાત બહુપદી તો ત્રિઘાત બહુપદી એટલે શું તો ધારો કે આવી રીતે સમીકરણ આપેલું છે કે પાંચ એક્સ નો ક્યુબ પ્લસ નાઇન એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર તો જુઓ બહુપદીની ઘાત કેટલી થઈ અહીંયા ત્રણ થઈ શા માટે તો કે અહીંયા ઘાત એક તો છે જ અહીંયા ત્રણ છે તો આપણે હમણાં આગળ જોયું કે બહુપદીની ઘાત એટલે શું તો કે સૌથી મોટી સંખ્યા હોય જે સૌથી મોટો ઘાત હોય તેને શું કહેવાય બહુપદીની ઘાત તો અહીંયા સૌથી મોટી ઘાત કેટલી છે ત્રણ તો એને શું કહેવાય ત્રિઘાત બહુપદી અહીંયા માનો કે પાંચ એક્સ ની જગ્યાએ તમને આપેલું હોય કે નવ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આ બહુપદીની ઘાત કેટલી થાય બે તો આને શું કહેવાય દ્વિઘાત બહુપદી અહીંયા તમને આમ આપેલું હોય કે પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો ફાઇવ એક્સ પ્લસ ફોર કહેલું હોય તો શું થશે આ બહુપદીની ઘાત એક જ થશે કારણ કે આ તો અચળ પદ છે તો આને બહુપદીને શું કહેવાય બહુપદી તો આવી રીતે આપણે દરેક બહુપદીને પદની સંખ્યાને આધારે એટલે કે એક પદી દ્વિપદી અને ત્રિપદી તથા ઘાતને આધારે એટલે કે એક ઘાત દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખી શકીએ છીએ તો આશા છે કે તમને આ દરેક વસ્તુ સમજાઈ ગઈ હશે તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી ડિજિટલ પ્લેટફોર્મ વડે દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે અને જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછીને પણ જણાવી શકો છો તો આજના વિડીયો અંતર્ગત બસ આટલું જ ફરી મળીએ આવતા વિડીયોમાં થેન્ક યુ